કાંતિ માસ્તર અહા આખા અહા આખા ને બધી અહો ચડવો અહો ચડવો મેં તો ચણા ઝાડ પર ચડીગો સાલા ભજીયા ખાઈને અહા લાગના અહા લાગના ને સાલો મા નટ્યો ફેકે નટ નટ્યો ફેકે નટ ને માતે સાલો ભગતમાં જ 21 મિનિટમાં નેતો બનાવી લાગ્યો સાલે અહી ગભરામણવીએ અહી ગભરામણવીએ સાલો જીવી જ જાને સાલે ચૂંટણીમાં તે અહી પબ્લિક આવે ખાધેલી પીધેલી સાલે ક્યાર બૂટ ચપ્પલ આફરી દે ખબર નહીં પડે સાલે આમાં કાં ફસાઈ જવાય ના એમી લોકાઈ નજરમાં મેં નેતા બની ગયો છું હવે આરાય કા જીતાય ફાયદો વિયે કા લૂંટાઈ જવાય પણ જંપલાવી દેતા તે જંપલાવી દેતા ઇમી એ ધોડિયાએ ઇજ્જતનો સવાલ આવીને ઉભો હોજો જય બરમદેવ એ નટ્યા ભગતા હાચવી લઈ કેમ આય કાકા ઓ ધીરુ હા હા નો હા આજ મીટિંગ આખી તે મીટિંગ રાખેલી આ તે તુમને જગ રાખે જા કરો તો હા બ હા ઓ હો હો કાકા ઓ આમનો ભરિયા માસ્ટર આમનો કા નાય થોડી તબિયત હોય જતી એક જણા હા કે માસ્ટર આખે ડાક્ટર પાસે રખે જા ને તો મરી જતો રે મે કાઈ હા ડાક્ટર પાસે તો જવા જ પડે ને પેલા ફૂસફૂસ વાળા પેલા ફૂસફૂસ કરે એટલે કરવા જ પડે પેલા કે નાયરાના હાને વળે ડાક્ટર પાસે તું જાય ને જાત જાતના ટેસ્ટ લઈ ટેસ્ટ માંથી કાઈ ને કાઈ તો બીમારી ની ગઈ એટલે તી વિચારી ને તું ઓર ભી બીમાર પડી જાય હા કે એમ હાખે મેં આજુ તે મેં વિચાર કરે તો ડાક્ટર પાસે જાય કે ના જાય ને નેતે પછી તું હોજે ને પણ મેં ધંધો તો કે લગભગ અમે ગયા માસ્ટર હો ફી દે દાય ને ગણિયા જો ફી દે વાળા કરતા ગણિયા તો એકદમ બિઝી બી એટલે આજે દેખાઈ ન તે મળે તે આપી ચાલુ કરો આપણો ટોપિક બરાબર હા હા પહેલા કા હોજો હા કે આપણે મગજ ખાસ કરીને નટ્યભાઈ તું આ દુસરા તો ઠીક બમાટ્યા કરી બરાબર તુણા મગજ એકદમ એકદમ શાર્પ તીક્ષ્ણ ધારદાર મગજ જે બરાબર બરાબર તાણે હારું કા કરું ના જારપુણ તું રાતી ના હુએ ને ત્યારે અહા વિચારે ન હું ના કે આખી દુનિયા તો રાજા હજો એમ હા મોટામાં મોટો નેતા તું હજો બરાબર પેલો ડોનાલ્ડ ટ્રમ્પ કાકા પેલો અમેરિકાના જે રાષ્ટ્રપતિ ના હારે તે દુનિયાના મોટા મોટા ગણાય તાણે કરતા પણ તું મોટો હોજો હા વિચારી ન હું ના બરાબર તે તેથી કાવી થોડા મગજ એ ને એકદમ જાગતા વી જાય અમેરિકામાં એક જણે ચોપડી લખેલી અવેકન ધ જાયન્ટ વિધિન અવેકન ધ જાયન્ટ વિધિન જાયન્ટ એટલે રાક્ષસ આપણી અંદર રાક્ષસી શક્તિ હતી તી અવેકન કરા એટલે જાગૃત કરા તે આપી વારે વારે આખ્યા કરો ને આપણે મદા આપણે મગજા કે આપણામાં શક્તિ હોજી શક્તિ હોજી તે શક્તિ જાગૃત વી જાય ને પછી કાય ને ઓટોમેટિક તો બહુ મહેનત નાય કરવા પડી અહે બધે લોક તો મળી ને કે ઓટોમેટિક તું મોટામાં મોટો નેતા બની જાય બરાબર અમેરિકામાં એક દૂસરો માણો મેં આઈકેલા વાંચેલા હો તો કા કરે આતામાં એ ને દાણા લઈ ને દાણા એ ને એકદમ જીવતા કર લાખે ઉગવી લાખે જ દાણા હા પણ કા કરે અહ હાથ લઈ અહ તુણા હાથ હોજો ને તો આ બધા યા તો નજીક નજીક અહ 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 લઈ અહ લઈ અહ લઈ તુણા લાટલા નિયા દાણા થવે બરાબર ને પછી ઇંગ્લિશ માં કે ગ્રો ગ્રો બોલી અરે અરે ગ્રો 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 એટલે દાણા એ ને ગરમી થી ને આપણી બધાઈ જે એનર્જી આખે શક્તિ તો દાણા એકદમ પીલવાય નહીં કે ઓલી બધી શક્તિ આપણામાં હોજી તો દુનિયામાં તો જાત જાતના મહાન માણસ હોજે પણ એક સિમ્પલ વસ્તુ એ હોજી કે મગજ આ જો આપે આખો કે એ કામ માં કરી દે તો તેવી જવાય દૂસરા કામ હોજે
એ તો હું ની વાત આવી પણ ચાલતા ફિરતા જરા ટાઈમ રિલેક્સ વિનો ટાઈમ જડે ને ત્યારે હું ડોળા બંધ કરીને આ વિચારું ના કે દુનિયાનો મોટામાં મોટો નેતા દુનિયાનો મોટામાં મોટો રાજા મે હોજો તેથી કાવ્ય શક્તિ એકદમ ધીરે ધીરે જાગૃત વી થોડા માનપૂર્ણ સતે જ વી જાય અને એક દી મોટામાં મોટો નેતા તું બની શકે કોણી હો બની શકે ધીર્ય હો બની શકે રાજ્ય હો બની શકે બરાબર કોણી હો બની શકે ઈ પછી મનની વાત ત્યાર પછી તે આપણે ઇન્ડિયામાં બધા યોગા અને ધ્યાન ના બધા કરે જ હોજા એ તો હોજા જ પણ દૂસરી મેં એક વાત તમારે આખો એ માંગે કે અહીં ધતિંગ આપી કરું કદે હોજા કોણી રાજકારણમાં જાય હોજા કોણી ચણા વાળો બને હોજો કોણી ભજિયા વાળો બને હોજો કોણી ડાન્સર બની જાય કોણી એક્ટર બની જાય કોણી માસ્ટર બની જાય એ બધા ધતિંગ કજે એમ કજે આપી હોઈ ના રહ્યો હોઈને બસ મસ્ત જિંદગી કાઢ્યા કરો આહા કજે ને તે તી વસ્તુ એ હોજી કે જન્મ તો આપણે પોતે લેધેલો ના મળે આપી દુનિયામાં પોતાની મરજીથી આવેલા ના મળે આ બાદ જબરજસ્તી ધક્કો જેવા મારી થયેલો બરાબર એ બાબતમાં પણ બહુ મોટા લેખક નીંગેલા બહુ મોટા વિચારક ફિલોસોફર બધા નીંગેલો હોય તે અમુક આખે કે જિંદગી આપણે હાથમાં ના મળે આપી આવના તે આવના એમી આવના તે આપા બધો ખેલ કરવો પડે બરાબર ખેલમાં હો મજા કે પેટ ભરું લાગા એ જે મેં આખ્યા તમે કોઈ ડાન્સર વીએ કોઈ એક્ટર વીએ કોઈ માસ્તર વીએ તે વીયા પડે એમી અમુક માણો બજા જે સાધુ બની જાય તે લોકો હા લાગે કે સાધુ બનીને જ બજા બધા ઠીક વી સ્ટાર્ટ માસ્તર હા એ મગજવારી વાત તો બરાબર હોય છે બરાબર પણ એ ગભરામણ સાથે વીયા કરી આના કા કરું હા એ કા અરે ગભરામણ તો કોણે હો માણ હાવીએ પહેલી વારે ચૂંટણી લડું ના પહેલી વારે બોલું ના આમી માસ્તર બનેલા ને પહેલા આપણે બોલું ના આપણા હો પા દુજા હતા અરે એની વિચારો તે કહાક તે વખત ની હાલત કાવી ને લે આપણી પણ એમી ધીરે ધીરે રોજ બોલતા બોલતા આદત પડી ગઈ પણ મેં તો કા કહે કે બહુ બધા નેતા હોજા જે ઉલા બધા ભંડેલા ના હોજા પણ ટ્રિક કા રાખોની કે જે બધે પબ્લિક બઢી હોજી ને એ બધે કાંદે બટાકે હોજે સમજી લે બરાબર આ વિચારો ના કે બધા મૂર્ખ માણો બઠેલા હોજા એ રીતે આપણે ભાષણ ઠોકી રાખો બરાબર હકીકતમાં પબ્લિક બહુ આઈ કે હોય ને પણ એક વાર જો તું વિચારી ને કે એ બધા કાંદા બટાકા જ ભજે ને તો તુમાં આત્મવિશ્વાસ આવી જાય ની બીક મીક બધી નીંગી જાય તોડી અને ધીરે ધીરે આજનો દી હોજે પહેલો દી તો બીક લાગે એક બે દી અમારી ભાષાની થોડી પ્રેક્ટિસ કરીએ રે અને પછી ઓલો મોટો વક્તા તું બી જાય ને કે દેશના મોટા મોટા નેતા આવ તું ટક્કર દે શકી ચિંતા કરું ની કઈ જરૂર ના પછી માસ્ટર ઈ પણ ટેન્શન બરાબર મેં કા વિચાર કર્યો તો તુમા આય ને એક તે એવી જાહેર જનતામાં પડું ના મજે આ તો જમાનો ઇંગ્લિશ નો મજે થોડા ઇંગ્લિશ આવડવા દે છે ઇંગ્લિશ આવડવા દે છે મેં આગળ હાખેલો હોજા કે મેં પોતે યુટ્યુબ પર કાંતિ પટેલ કરીને ચેનલ કાઢેલી હોજી તે મેં તો આખે બધી જ પોહાય પણ એરે માસ્તર લોક પણ એરે નેતા લોક પણ એરા માના ઇંગ્લિશ એકદમ સિમ્પલ સાદા ગામડા ને ઇંગ્લિશ હોજા એ તમે હિકજા ને તો તમે કામ લાગે પણ એમી મેં કા કરે એ તો યુટ્યુબ વાળી વાત પછી તમે ઘર જાય ને કરજા સબસ્ક્રાઇબ વગેરે એરા વગેરે એમી મેં તમે થોડા શીખાડી દેવા બરાબર ધોડિયા ઇંગ્લિશ બરાબર દાખલા તરીકે એક શબ્દ હોજો ગો ગો એટલે જહના ગો એટલે જહના મારી બોલા ગો ગો મૂળ શબ્દ ધોડિયા પ્રમાણે જહના એમી મેં જાય તાય તે કા ઇંગ્લિશમાં આપું ના આઈ એમ ગોઈંગ બોલા રે આઈ એમ ગોઈંગ આઈ એમ ગોઈંગ આઈ એમ ગોઈંગ આવડી ગયું ને બોલી દેખાડ આઈ એમ ગોઈંગ કા મતલબ વિનાનો ધોડિયા પ્રમાણે કા વિનાનો મતલબ ગો ના ગો ના મેં જાય તાય મેં જાય તાય એમી જહના ચાલુ હોય અચ્છા બોલ જા આઈ એમ ગોઈંગ આઈ એમ ગોઈંગ એમ બધા જણાવી ને તો વી આપવું પડે વી આર ગોઈંગ એટલે અમી જામ તમ બોલા રે વી આર ગોઈંગ વી આર ગોઈંગ એમી તું બોલી દેખાડે રે કા વી આર ગોઈંગ અરે તો એકદમ ઝટકા માં આવડી ગયું તું બોલી દેખાડ વી આર ગોઈંગ મસ્ત દાખલા તરીકે ઈટ એટલે ખાના એ તો બધા લોકો જ આવડે ઈટ એટલે ખાના આના વાક્ય તું બનાવી રે આઈ એમ કરીને બનાવી રે ઈટ વાળા આઈ એમ ઈટિંગ ઈટિંગ તો આ આવડી ગયું આઈ એમ ઈટિંગ એટલે મેં ખાઈ થાય સિમ્પલ હોય ને બરાબર ને બધા અહીં ખાના વેત આ મી ખાવ તો આવે તો કાવી રાજુ વી આર ઈટિંગ અરે
ક્લિયર વિકવા ક્લિયર બરાબર પણ તું અહીં બે વાક્ય આવ ને કા બોલી રે કા યાદ રે ના આઈ એમ ગોઈંગ આવડી વાત પછી ઈટિંગ ખાઈંગ નહીં ના નહીં બરાબર ના આવડા એ બરાબર ના આવડા બરાબર પહેલા તો હા આવે આઈ એમ ઈટિંગ આવડી ગયું આવડી ગયું અરે મેં તો આંખે મોટા મોટા નેતા ને પહેલા હરખા ગુજરાતીમાં બોલાય ના એમી તો તું એરે ને એ લોક ઇંગ્લિશ નો ભાષણ દેવ લાગના બરાબર લોક હિન્દી શીખે ઇંગ્લિશ શીખે ફ્રેન્ચ જર્મન અહી ભાષા શીખે ને પોતાની પર્સનાલિટી ડેવલપ કરે દૂસરી ક્રિયા લા બે તે ખેડા ગો અને ઈટ તે ખેડા બરાબર એમી વાંચ્યું ના આવી તે ધારો કે એમી આયમ ના આપું ના એમી આપું ના ધીર્યો બરાબર તો ધીર્યો તે ઇંગ્લિશ માં ધીર્યો ને આપે તો ધીર્યાભાઈ ઇઝ રીડિંગ આ રાખો તો જરા હાજા લાગે બોલા રે ધીર્યાભાઈ ઇઝ રીડિંગ ધીર્યાભાઈ ઇઝ રીડિંગ બરાબર એમી તો આણા નામ બોલે રે રાજુભાઈ રાજુભાઈ ઇઝ રીડિંગ એમી તો આણા નામ બોલીને કરે રે હરેશભાઈ ઇઝ રીડિંગ બરાબર એમી તો ધીર્યાય નામ લગાવીને રે રે ધીર્યાભાઈ ઇઝ રીડિંગ ધીર્યાભાઈ ઇઝ રીડિંગ બરાબર તો ઇસ સેલા હો જાય ને એટલે તીન વાક્ય વી ગયા અમારે રે અરે ગણ્યા અરે આવ અરે કા કા આજે અગર આમ ની જરા અરે ગણ્યા તો હિખાડા પડે ગણ્યા તું બીજા ઇંગ્લિશ શીખ લે બડા પડે બરાબર તે શબ્દ હીખો ના દાખલા તરીકે ગો એટલે જાહના ઈટ એટલે ખાના બરાબર રન એટલે ધમધૂના વોક એટલે ચાલુના બરાબર ટોક એટલે વાત કરુના સ્લીપ એટલે હોઈ જવાના વોસ એટલે દોગના બરાબર કુક એટલે રાંધુના સિમ્પલ શબ્દ થોડી વધારે પ્રેક્ટિસ જેજી આજે આપી ખાલી નમૂનો કરદો હોજે બરાબર દાખલા તરીકે એમી મેં ધામાન નો હજો તો ઇંગ્લિશ માં આવે રેન શબ્દ રન બની જાય રેન રન એટલે ધામધૂહ ના બની જાય રેન એટલે ધામાન નો બરાબર બધારી બોલા આઈ રેન મતલબ કે મેં ધામાન નો મેં તું તો એક્સપર્ટ વી ગયેલો આમી ધામાન ના હાખી રે વી રેન હા એ આવડી ગયો ને વી રેન મેં તો ધામાન ના હાખતું આખી દે રે તો ધામાન નો યુ રન ના યુ એટલે તો હમે ઓળવી ને તો તું માટે યુ આખું પણ મેં આખ્યા ને તે માટે આપી કાલે જલા ભૂલી ગયો હી 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 રેન રેન ભૂતકાળ માં રન તે રોજ ધમદે થી દે બરાબર ભૂતકાળ હી રેન પછી ઘણા જણાવી ને તે લો ધમદી આવના હોય બરાબર તો કા આપણે તે લો એટલે ભે દે તો કાવી જાય ની તે ધમાન ના એટલે કાવી જાય ધીરે કાવી જાય રન ના કાવી ને લા યાદ હો જા રન ના કા કદા આપી ભૂતકાળ રેન તો ને તે લોક એટલે દે જોઈન્ટ કાવી ના દે રન રન નહી રેન રેન યાદ રાખ દે રેન 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 એટલે ધમાન ના ભૂતકાળ એ રેન રેન બરાબર તો અહાં જ આપણે 20 25 શબ્દ પાછા ભૂતકાળમાં કહા ચેન્જ વી ને આપણે ધોડિયામાં કહા કરે ધામ ધૂ ના બરાબર તો બની જાય ધમાન નો પછી ભવિષ્યમાં આપણે તો ધામ ધી મી ઇંગ્લિશમાં ભવિષ્યકાળ કહો કરે વિલ લગાડો હા I will run બોલા રે I will run મી તો ધમધી તે કા કહો ના તો ધમધી તું નહી તો રનિંગ રનિંગ નહી કરું ના રન રન જ રાખો ના વિલ લગાડો ના ને રન he will run બોલે રે મી રન he will run he will run તો ધમધી બરાબર ટુમોરો રાખે તો કાલ he will run tomorrow he will tomorrow ના he will run tomorrow ગણ્યા તું બોલે રે he will રન ટુમોરો પાછો બોલે રે હી વિલ ટર્ન રન ના 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 બની જાય રન બોલે હી વિલ રન હી વિલ રન હી વિલ રન ટુમોરો હા ટુમોરો એટલે આજે કાલ બરાબર યસ્ટરડે રે ને ગઈ કાલ યસ્ટરડે રે તો કાલ ને ગઈ કાલ ને ટુડે એટલે આજ બરાબર ને હા તો મેં તમાર ચાલુ વર્તમાન કાળ હા ગુજરાતીમાં છે એટલે કે એની ક્રિયા ચાલુ હોય તો આઈ એમ ગોઈંગ આઈ એમ રનિંગ આઈ એમ જમ્પિંગ વી આર ગોઈંગ વી આર ઈટિંગ હા વી આર તે ભૂતકાળ આપી ગના આઈ રેન આઈ એટ આઈ સેન આઈ રેડ હા ભૂતકાળમાં મોડે કરા પડે 5 મિનિટમાં તો કે ઇંગ્લિશ ના આવડી જાય પણ પ્રેક્ટિસ કરવા પડે બરાબર તે જ પ્રમાણે ભવિષ્યકાળમાં કા કરું ના રન નો જે શબ્દ રે બઠો જ રાખું રન ઈટ ડ્રિંક ડાન્સ બઠો જ રાખું ખાલી વિલ લગાડે કરું ના આઈ વિલ રન એટલે મે ધામધી આઈ વિલ રીડ મે વાંચે આઈ વિલ ગો મે જાય એ રીતે રે અમે જે મો હવે તો કહો બીજા ઇંગ્લિશ માં વી વી વિલ લગાડવા પછી વી વિલ વિલ રન હા તો ધમ તો
अभी जाऊं तो वी विल गो गोइंग ना गो बट्ठो सो गो बट्ठो राखो ना बराबर वी विल गो ते दोस्तार नट्य काका जरा जरा मा मैं तो मां थोड़ा नमूना दिखाईडो अच्छा नेता बनो ना वचन ते एक तो मगज हरखा रखवा पड़ी शरीर पण हरखा रखवा पड़ी बराबर है ને ઇંગ્લિશ જરૂર પડી આધુનિક જમાના પ્રમાણે ઇંગ્લિશ જરૂર પડી પછી એ રડે તું વર્ડ પુલક પડે ભલ ભલન નેતા હે ને તુણે હવે ઝાખા પડી જાય ને પબ્લિક હો વિચાર કરી સાલે નટ્યો તો દાણાય રહેતો હા તો ધીમે તાણી પર્સનાલિટી ડોનાલ્ડ ટ્રમ્પ પર નીચે પર રાખે હે વજે હવી જાય બરાબર ચાલો તો મેળું મે આગલી ટ્રેનિંગ તમે પાછી જાય ચાલો થોડા ઘણા શીખું જો ના હા બચાર પી ફાયદા પણ મે તમે વ્યવસ્થિત દેખાડી મારો વિચાર હે કે માણી YouTube ચેનલ હો જી ને આપડી યુયુ ગોલી આર્ટ હો જી ને યા પર જે પોહાલો કા ધોડિયા ના આવડે ખાલી ગુજરાતી જ આવડે એમી આપણે પોહ ગણે તો ગુજરાતી બોલે ઘણી ઇંગ્લિશ મીડિયમ છે તે લોક કા આય ને મારે ધોડિયા ઈખાડો એક પોહ માં કે સર ધોડિયા માં ઈખાડે ને આમાં ધોડિયા ના આવડે હા તો મે તાણે હારો ધોડિયા ક્લાસ રાખવાનો હોજો અને આપણે ધોડિયા લોકો જે ખાલી ધોડિયા આવડે તે લોકો ઇંગ્લિશો ભણવાનો હોય બરાબર તો મારી ચેનલ હોજી કાંતિ પટેલ ગ્રીન લોગો હોજો તમે હો જાય ને સર્ચ મારજો બરાબર ને લોકો સબસ્ક્રાઇબ કરો આપજો આપી હિખાડો લગન બચેલા હોજો જય બ્રહ્મદેવ જય બ્રહ્મદેવ આપણી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો